नमस्कार बाळ मित्रो, धोरण 3 विषय कलसोर जेमा आपणे आगळ पाठ नंबर 1 જોઈ ગયા વાંદરાને વાતા ના આવડે। હવે આજે આપણે પાઠ નંબર 2 જોઈશું। પાઠ નંબર 2 નું નામ છે પોટલા ટપકે ટપ। એમાં પહેલા એક ગીત છે સરસ મજાનું, એ ગીત જોઈએ। ચાલો ગાઈએ કીટડું। પહેલા આ ગીતનું આપણે ગાન કરીશું, ત્યારબાદ એની સમજૂતી મેળવીશું। તમારે પણ આ ગીતનું ગાન ઘરે બેઠા બેઠા કરવાનું રહેશે। ચાલો જોઈએ ગીતનું ગાન। પીલા પંખીને જોઈ મને થાય, એના જેવી જો પાંખ મરી જાય તો આબલે ઉડિયા કરું, બસ ઉડિયા કરું। પીલા પંખીને જોઈ મને થાય, એના જેવી જો પાંખ મરી જાય તો આભલે ઉડિયા કરું, બસ ઉડિયા કરું। ઘડિયાળમાં 10 વાગે ટન 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 ટન, બા મને ખરવા લાગે, બચું ક્યાં બચું ક્યાં બચું ક્યાં। ઘડિયાળમાં 10 વાગે ટન 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 ટન, બા મને ખરવા લાગે, બચું ક્યાં બચું ક્યાં બચું ક્યાં। હું તો આભલે ઉડિયા કરું, ઊંચે ઊંચે ઉડિયા કરું। પેલા ડુંગળાની ટોચે મારી પાંખ જઈ પહોંચે, હું તો આભલે ઉડિયા કરું, ઊંચે ઊંચે ઉડિયા કરું। પેલા ડુંગળાની ટોચે મારી પાંખ જઈ પહોંચે, બા ડિંગલી જેવા બાપુ ડિંગલા જેવા, નાના 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 જો હું તો છાના માના। આભલે ઉડિયા કરું, બા ડિંગલી જેવા બાપુ ડિંગલા જેવા, નાના 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 જો હું તો છાના માના। આભલે ઉડિયા કરું, આભલે ઉડિયા કરું। અને આ ગીત લખનાર છે પિનાકીન ત્રિવેદી, બરાબર। એ પિનાકીન ત્રિવેદી આ ગીત રચેલું છે। અહીંયા જે પિનાકીન ત્રિવેદી છે એ આ ગીત દ્વારા કહે છે કે પેલા પંખીને જોઈ મને થાય, એના જેવી જો પાંખ મળી જાય। એટલે પિનાકીન ત્રિવેદી લખે છે કે આકાશમાં ઉડતા, આકાશમાં ઉડતું પંખી તમે જોયું છે, તો એ પંખીને જોઈને આ કવિને થાય છે, શું થાય છે કે જો એ પંખી જેવી મને પાંખો મળી જાય તો આભલે ઉડિયા કરું, બસ ઉડિયા કરું। જો આ પંખીની જેમ જો મને પાંખો મળી જાય તો હું પણ એ પંખીની જેમ આભ આભ એટલે કે આકાશ, આકાશમાં બસ ઉડિયા કરું, ઉડિયા જ કરું। ઘડિયાળમાં 10 વાગે ટન 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 ટન, બા મને ખોળવા લાગે, બચું ક્યાં બચું ક્યાં બચું ક્યાં। ને ઘડિયાળમાં 10 વાગે એટલે ટકોડા પડે, પહેલેનું ઘડિયાળ તમે જોયું હશે જેમાં કલાકે કલાકે શું થાય, ટકોડા પડે। એટલે કે ઘડિયાળમાં જ્યારે 10 વાગે એટલે ટકોડા પડે ટન 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 ટન, અને પછી બા આખા ઘરમાં શોધ્યા કરે કે બચું કઈ ગયો, બરાબર। બા પછી ખોળવા ખોળવા એટલે કે શોધવા શોધવા નીકળે, અને પોતાના દીકરાને શોધે અને ઘરમાં ના દેખાય એટલે એ બૂમો પાડે કે બચું ક્યાં બચું ક્યાં બચું ક્યાં। હું તો આભલે ઉડિયા કરું, ઊંચે ઊંચે ઉડિયા કરું। અને અહીંયા કવિ કહે છે કે હું પંખીની જેમ જો મને પાંખ મળી જાય તો હું એટલે કે આકાશમાં ઉડિયા કરું, ઊંચે ને ઊંચે ઉડિયા જ કરું। પેલા ડુંગળાની ટોચે મારી પાંખ જે પહોંચે, તો એ ડુંગર છે, એ ડુંગર તમે જોયો હશે, પર્વત જોયો હશે, એ પર્વત કેટલો ઊંચો આવે, તો લેખક અહીંયા પંખીની જેમ એમને પાંખ મળી જાય તો આકાશમાં ઊંચે ને ઊંચે ઉડિયા કરે, ઉડિયા કરવાની વાત કરે છે। અને પછી જે ડુંગર હોય છે પર્વત ઊંચો, એ ડુંગરાની ઉપર જઈને બેસવાનું કહે છે, એમની પાંખ પહોંચી જાય, જો પાંખ હોય તો ઉડતા ઉડતા એ પાંખના સહારે ડુંગરા ઉપર પહોંચી જાય અને ત્યાં બેઠા બેઠા જોયા કરે નીચેની દુનિયા। મારી પાંખ જઈ પહોંચે, બા ડિંગલી જેવા બાપુ ડિંગલા જેવા, અને એ પર્વત ઉપર ડુંગર ઉપર જઈને બેસે જો પાંખ હોય તો, કવિ
તો ત્યાંથી પછી કવિ એ પર્વત ઉપરથી નીચે જુએ તો એમના બા કેવા દેખાય, બા ઢીંગલી જેવા દેખાય. ઢીંગલી કેવી હોય? નાની હોય. તો બા ઢીંગલી જેવા નાના દેખાય અને બાપુ ઢીંગલા જેવા, અને ત્યાંથી બાપુ પણ કેવા? ઢીંગલા જેવા નાના દેખાય. કેવા? નાના 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 નાના. જો હું તો છાના માના. અને એ ડુંગર ઉપર બેઠા બેઠા કવિ કહે છે કે હું પંખીની જેમ, મને પાંખ મળી જાય તો હું આકાશે ઊંચે ઊંચે ઉડ્યા કરું અને પર્વત ઉપર બેસી જાઉં, ડુંગર ઉપર બેસી જાઉં, અને ત્યાંથી નીચે જોઉં તો બા ઢીંગલી જેવા અને બાપુ ઢીંગલા જેવા દેખાય, અને હું છાના માના ત્યાં બેઠો બેઠો નીચે એમને જોયા કરું અને બસ આકાશમાં આખો દિવસ આભલે ઉડ્યા કરું, એટલે કે આકાશમાં ઉડ્યા કરું પંખીની જેમ. બરાબર. તો અહીંયા આપણી આ કાવ્યની સમજૂતી પૂર્ણ થાય છે. તમારે ઘરે બેઠા આ ગીત લખવાનું છે અને ગીતનું જ્ઞાન કરવાનું છે. બરાબર. આભાર.